નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. રાજકોટની અંદર અગ્નિકાંડને લઈને 30 કલાક થવા છતાં હજુ અનેક સ્વજનોની આંખ પોતાના વ્હાલ સોયાને શોધી રહી છે. રાજકોટ હિપકે ચડ્યું છે, જુઓ કલેજા ચીરતું આક્રંદ. કઈક આ રીતે રાજકોટ આખું હિપકે ચડ્યું. રાજકોટમાં આગ લાગ્યાને 30 કલાકથી પણ વધુ સમય થઈ ગયો છે, પરંતુ સ્વજનોની આંખોમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા. જે થોડા કલાક સુધી સાથે મસ્તી કરતા હતા, જેને નિહાળવાથી આંખોમાં હર્ષના આંસુ આવી જતા, આજે તે જ આંખો સ્વજનોને શોધી શોધી લાલચોળ થઈ ગઈ છે. રાજકોટના ઘરે ઘરે માતમ છવાયેલું છે. ગેમની આગથી પરિવાર પરિવાર આક્રંદ છે. પરિજનોની આંખોમાં અશ્રુધારા વહી રહી છે. કોણ કોને છાના રાખે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો તો કોઈએ પોતાના સંતાનો, કોઈએ ભત્રીજા ભાણેજને ખોયા તો કોઈની પત્ની. નરાધમ પાપીઓના પાપે ગેમ ઝોનમાં રાખ થઈ ગઈ. રાજકોટની હોસ્પિટલ આગળ સવારથી પરિવારજનો રડતી આંખે લાપતા સ્વજનોની ભાળ માટે રાહ જોઈને ઉભા છે. ન્યૂઝ 18 સંવાદદાતા સંધ્યાએ આવા જ કેટલાક પરિવારજનો સાથે વાત કરી, જેમાં વેરાવળથી આવેલું યુગલ પણ હાલ લાપતા છે. આ યુગલના પરિવારનું કહેવું છે કે માત્ર 2 મહિના પહેલા જ આ યુગલના લગ્ન થયા હતા અને ગેમ ઝોનમાં આવ્યા હતા, જે બાદ તેઓ મિસિંગ છે. પરિવારજનો કહી રહ્યા છે કે હજુ તેમને મૃતદેહની ભાળ પણ નથી મળી. ન ફક્ત આ પરિવાર, પરંતુ આવા ઘણા પરિવારજનો છે જેઓ રડતી આંખે લાપતા સ્વજનોની ભાળ મેળવવા હોસ્પિટલ આગળ ઉભા છે. આ હુનારતમાં આશાબેન કાથડનું પણ મોત થયું. આશાબેન TRP ગેમ ઝોનમાં 7 મહિનાથી કામ કરતા હતા. 19 વર્ષીય આશાબેનના નિધનથી પરિવાર ચોધાર આંસુએ દડી રહ્યો છે. રાજકોટમાં ગેમિંગ ઝોન દુર્ઘટનામાં પ્રદીપભાઈ ચૌહાણના પરિવારનો માળો વિખેરાયો. પરિવારના 8 સભ્યો ગેમ ઝોનમાં ગયા હતા, જેમાંથી 3 લોકોનો બચાવ થયો, જ્યારે 5 સભ્યો હજી પણ ગુમ છે. પરિવારજનો ઘરેથી બપોરના 4 વાગે નીકળ્યા હતા. તેના 20 મિનિટ બાદ જ દુર્ઘટનાનો ભોગ બન્યા. પરિવારજનો આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. ભોગ બનનારના પરિવારજનોનો આક્રોશ ચરમ સીમાએ છે. આરોપીઓને કોઈ પણ સંજોગોમાં ન છોડવામાં આવે તેવી પરિવારની માંગ છે. રાજકોટમાં TRP ગેમ ઝોનમાં નોકરી કરતા યુવક કલ્પેશ બઘડાએ અગ્નિકાંડમાં જીવ ગુમાવ્યો. સાગણવાના વીરેન્દ્રસિંહનો માળો વિખેરાયો. એક જ પરિવારના 5 સભ્યો આ ગેમ ઝોનમાં ગયા હતા. ત્યારબાદ એ સભ્યોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. વીરેન્દ્રસિંહના પત્ની, પુત્ર અને સાઢુના બાળકો આ ગેમ ઝોનમાં ગયા હતા. તે બાદ તેમની કોઈ જ જાણ નથી થઈ. વીરેન્દ્રસિંહના સાળા ઓમદેવસિંહ, ભત્રીજી દેવર્ષિબા, દીકરો ધર્મરાજાસિંહ અને સાઢુના દીકરા ગુમ થયા, જેમાંથી પરિવારના 2 સભ્યો હોસ્પિટલમાં દાખલ કરાયા. બાળકોના વેકેશનની મજા મોતમાં ફેરવાઈ. TRPનો ભસ્માસુર અમેરિકાથી આવેલા એક NRI યુગલને પણ ભરખી ગયો. અમેરિકાથી આવેલું એક NRI યુગલ અહીં મોજ મસ્તી કરવા ગયો હતો, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તે ફરી ક્યારે અમેરિકા નથી જઈ શકવાના. આગમાં પતિ પત્ની અને સાડીનું મૃત્યુ થતાં પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યો. હજુ 4 દિવસ પહેલા જ લગ્ન થયેલા નવપરિણીત યુગલનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો. રાજકોટ માટે શનિવાર કાળમુખો સાબિત થયો. રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનની આગમાં એક નહીં 32 જિંદગીને બળીને ખાક થવાનો વારો આવ્યો. ગેમ ઝોન રાખ થઈ ગયું. હજુ પણ ગેમ ઝોન પણ અનેક લોકો ગુમ છે, તેને શોધવાની કાર્યવાહી શરૂ છે. હજુ પણ ઘટના સ્થળેથી માનવ અંગો મળી રહ્યા છે, ત્યારે આ હોનારતમાં પોલીસ એક્શનમાં આવી ગયું છે. રાજકોટ પોલીસ મથકે આગ કાંડની ફરિયાદ નોંધાઈ છે. ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કેટલાક આરોપીઓની પણ ધરપકડ કરી છે. આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે તેમની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે માહિતી આપી કે JCP વિધિ ચૌધરી દ્વારા તપાસ કરવામાં આવશે. તો રાજુ ભાર્ગવે સ્વીકાર્યું કે પોલીસે મંજૂરી માટે લાયસન્સ આપ્યું હતું. તેઓએ મીડિયાના સવાલોના કોઈ જવાબ ન આપી હાથ જોડ્યા હતા. પ્રાથમિક વિગત આપી ચાલતી પકડી હતી. તેઓએ જણાવ્યું હતું કે હવે કંઈ નહીં, જેમ બને એમ જલ્દી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે. આ બાજુ રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો. હાઈકોર્ટની વિશેષ ખંડપીઠ સમક્ષ સુનાવણી હાઈકોર્ટે નોંધ્યું. આ માનવ સર્જિત દુર્ઘટના સાથે જ કહ્યું કે અમદાવાદમાં સિંધુ ભવન રોડ, સરદાર પટેલ રિંગ રોડ અને SG હાઈવે પર બનેલા ગેમિંગ ઝોન પબ્લિક સેફટી માટે ખતરારૂપ. ફાયર સેફટીના નિયમના પાલન બાબતે પણ કોર્ટે માંગ્યો ખુલાસો. આવતીકાલે થશે વધુ સુનાવણી.
બીજી તરફ આ ઘટનાથી સરકાર અડધી રાત્રે જ રાજકોટ પહોંચી ગઈ હતી. અગ્નિકાંડને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી. હર્ષ સંઘવીએ ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજકોટ પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે પણ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી. સાથે ઇજાગ્રસ્તોને મળીને સમગ્ર ઘટના કેવી રીતે બની તે અંગેની જાણકારી મેળવી હતી. આ કાંડમાં મોટો ખુલાસો થયો છે કે ગેમ ઝોન સંચાલકો જવાબદારીથી છટકતા હતા. ટીઆરપી ગેમ ઝોનમાં લોકો પાસે ભરાવાતું હતું મોતનું ફોર્મ. કઈ થાય તો જવાબદારી ન હોવાનો ફોર્મમાં હતો ઉલ્લેખ. ગેમ ઝોનમાં કઈ પણ દુર્ઘટના કે નુકસાની થાય તો જવાબદાર જે તે વ્યક્તિ હશે તેવો ફોર્મમાં હતો ઉલ્લેખ. ગેમ ઝોનમાં વ્યક્તિનું મોત થાય કે કોઈ ઈજા થાય તો તેની જવાબદારી ગેમ ઝોન સંચાલકની રહેશે નહીં તેવો ઉલ્લેખ હતો. બાહેધરી ફોર્મમાં જે તે વ્યક્તિ સહી સાથે ફોર્મ ભરાવતું હતું. રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનાને લઈને કોંગ્રેસના નેતાઓના દાવા. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, લલિત વસોયા, અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસના નેતાઓ અગ્નિકાંડ જ્યાં સર્જાયો તે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. તો કોંગ્રેસના નેતાઓ હોસ્પિટલની મુલાકાતે પણ પહોંચ્યા હતા. તેમણે તંત્રની નબળી કામગીરી અંગે ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. તરફ અંબાજીના પંડિતોએ રાજકોટના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ. રાજકોટમાં બનેલી અગ્નિકાંડની શર્મનાક ઘટનાને પગલે રાજ્યભરમાં ચકચાર મચી છે. ત્યારે અંબાજીમાં રાજકોટ ગેમ ઝોનની ઘટનામાં મૃતકોને કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ છે. અંબાજી મંદિરની યજ્ઞશાળામાં મહામૃત્યુંજયના જપ સાથે હોમ હવન કરી આહુતિ અપાઈ છે. ઉપરાંત આ ઘટનામાં ઇજાગ્રસ્તો જલ્દીથી સાજા થાય તે માટે મા અંબેને પ્રાર્થના કરવામાં આવી. તમામની આત્માને શાંતિ મળે તે માટે આહુતિ અપાઈ. તો રાજકોટ આગ કાંડ અંગે કથાકાર મોરારી બાપુએ પણ શોક વ્યક્ત કર્યો. ઘટનાને દુઃખદ ગણાવી વાલીઓને બાળકોનું ધ્યાન રાખવા ટકોર કરી. સાથે મૃતકોના પરિવારજનોને રાહત ફંડ માટે 5 લાખ અર્પણ કર્યા. આગ લાગ્યા બાદ રાજ્યભરનું તંત્ર દોડતું થયું. રાજ્યભરના બે રોકટોક ચાલતા ગેમિંગ ઝોન બંધ કરાયા. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે. રાજકોટમાં ગેમ ઝોન મોતનો ગેમ ઝોન બન્યા બાદ રાજ્યભરમાં બેરોકટોક ધમધમતા ગેમ ઝોનને સીલ મારી દેવાયા છે. આણંદ જિલ્લામાં રાજકોટની ઘટના બાદ ફાયર વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું, જેમાં આણંદ સુજિત્રા રોડ પર આવેલ મારુતિ સોલારિસિસમાં આવેલ ગેમ ઝોન વગર મંજૂરીએ ચાલતો હોય તેને સીલ કરવામાં આવ્યો. આ તરફ વડોદરાનું તંત્ર પણ હરકતમાં આવ્યું. શહેરમાં કુલ 9 જેટલા ગેમ ઝોન બંધ કરાયા. ફન બ્લાસ્ટ, ઈવા મોલ, ઇન ઓર્બિટના સહિતના તમામ ગેમ ઝોન બંધ કરાવાયા. તો તંત્રએ ગ્રેટ ગોલ્ડન સર્કસ બંધ કરાવ્યું. સર્કસમાં ફાયર સેફ્ટીના ઠેકાણા ન હતા, જેથી બંધ કરવામાં આવ્યું. રાજકોટની દુર્ઘટનાને લઈ જૂનાગઢમાં પણ ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી. આજે મનપા કચેરીએ કમિશનરે તાકીદે બેઠક બોલાવી હતી, જેમાં પીજીવીસીએલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. તાત્કાલિક જૂનાગઢમાં પણ ચેકિંગ હાથ ધરાશે. અલગ અલગ ટીમો બનાવીને ગેમ ઝોન, રાઇડ્સ, મેળામાં અને મોલ સહિતના સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરાયો. તો મહેસાણાનું તંત્ર પણ સફાળું જાગ્યું છે. ગાંધીનગરના રિજિયોનલ ફાયર અધિકારી દીક્ષિત પટેલ મહેસાણા પહોંચ્યા છે. દીક્ષિત પટેલ સાથે મહેસાણા પ્રાંત અધિકારી, પોલીસ તેમજ મહેસાણા ફાયર સહિતની ટીમ ફન બ્લાસ્ટ પહોંચીને ઝીણવટભરી તપાસ કરી. તો અમદાવાદના ગેમ ઝોન પણ બંધ કરી દેવામાં આવ્યા છે. શહેરોમાં ગેમ ઝોન સંચાલકો પણ હવે થીગડા મારતા જોવા મળી રહ્યા છે. અમદાવાદના ગેમ ઝોનમાં પણ તાત્કાલિક એક્ઝિટ ગેટ બનાવાઈ રહ્યા છે. ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં તાત્કાલિક થીગડા શરૂ. ગેમ ઝોન હોલમાં તાત્કાલિક બન્યા એક્ઝિટ ગેટ.